હા થોડુંક અંબા હેલ્થ સેન્ટરની થોડી વાત કરીએ ડિમ્પલભાઈ થોડું જણાવે છે આ ડૉક્ટરને બધા આવી ગયા છે અહીંયા આપણે થોડું જાણીએ કે આ અંબા હેલ્થ સેન્ટરમાં કેવી રીતે બધા કામગીરી ચાલી રહી છે થોડું જઈશું ચાર મા લાસ્ટ એકસો વર્ષથી અંબા હેલ્થ આપણું સેન્ટર પછી ડૉક્ટર્સ બધા અને આપણી આખી બધી ટીમ બધી અહીંયા બધા સેવાર્થીઓની ટીમ આખું વર્ષથી મહાત્માઓ માટે ખૂબ જ કામ કરેલું પણ આપણે બધાને આપણને ખ્યાલ છે કે આ સેકન્ડ વેવમાં બહુ અલગ ટાઈપનું આખું ઇન્ડિયામાં ત્યારે આપણે ત્યાં થયું છે બધે સિરિયસ કેસ વધ્યા આખું જેમ ઇન્ડિયામાં વધ્યું ગુજરાતમાં અમદાવાદમાં એવું તો આપણે સિટીમાં પણ બહુ જ વધ્યું છે અને એવી એક સિચ્યુએશન આવી ગઈ કે અત્યાર સુધી લાસ્ટ યરમાં કોઈને કોવિડ થાય તો આપણે અહીંયાથી બને એટલું સપોર્ટ કરતા અને જરૂર પડે તો પછી બહાર હોસ્પિટલમાં આપણે એડમિટ કરીને એનું બધી સેવા થઈ અને સાજા થઈને પાછા આવે એવા પ્રયત્નો કરતા પણ આ વખતે એવું સિચ્યુએશન થઈ કે બહાર હોસ્પિટલમાં જ જગ્યા ના મળે એટલે મહાત્માઓને કી રીતે આપણે બહાર ક્યાંય કોઈ હોસ્પિટલમાં જ જગ્યા નહોતી અને પૂજિશીની બહુ ઈચ્છા હતી કે બધા મહાત્માઓને ખૂબ આપણે ટ્રાય કરવું છે એમને આપણે હેલ્પ કરવી છે એમની હેલ્થ સારી થાય એના માટે ખૂબ પ્રયત્ન કરવા છે એટલે ખૂબ એમની ઈચ્છા હતી અને પછી આખું આપણી એસીની ટીમ અને બધા જ ભેગા થઈ અને ખૂબ બધા પ્રયત્નો કર્યા અને આપણે ત્યાં જ કોવિડ કેર ફેસિલિટી આપણે ચાલુ કરી એના માટે જરૂર પડે એમ વેન્ટિલેટર્સ પછી બાયપેપ બાયપેપ મશીન્સ પછી ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ બધું ઘણું બધું આપણે વસાવ્યું ડૉક્ટર્સનું કર્યું બધું ગોઠવ્યું એટલે એવી રીતે આખું આ પ્રયાસ કર્યો અને આખું જાણે આખું જ પરિવાર બધા ડિપાર્ટમેન્ટ બધી જ પ્રવૃત્તિઓ બીજી બધી પ્રવૃત્તિઓ એકદમ થોડી કરી અને બધા ડિપાર્ટમેન્ટના બધા સેવાર્થીઓ અત્યારે એ જ સીમા જ મહાત્માઓને સંભાળ માટે લાગી પડ્યા છે આખું એક ફેમિલીની જેમ અત્યારે કરી રહ્યા છીએ અને પ્રયત્નો ખૂબ ચાલે છે અને કેમ કરીને મહાત્માઓ માટે બેસ્ટ થાય પ્રયત્નો જે આપણે દાદા કહે છે ને કે બનતા પ્રયત્ન છેલ્લે સુધી પોઝિટિવ કરવાના એટલે બધા જ પ્રયત્નો ખૂબ બધા પ્રયત્ન કરી પોઝિટિવ પ્રયત્ન કરી અને મહાત્માઓને હેલ્પ થાય મહાત્માઓ આપમાંથી બહાર નીકળે આજે અત્યારે આવી આવી પડ્યું છે એના માટેના પ્રયત્નો એચસી દ્વારા અને બધા મહાત્માઓ દ્વારા થઈ રહ્યા છે ઇવન ગામે ગામના મહાત્માઓ પણ ફૂલ સપોર્ટ કરે છે બધી રીતે બધો સપોર્ટ થઈને આખો એક ફેમિલીની જેમ અત્યારે ચાલી રહ્યું છે અને ડૉક્ટર લોકો પહેલેથી જ આગળથી જ બે સ્ટેપ આગળ જ ચાલે છે એટલે ઘણા વખતથી એ અહીંયા પ્રોટોકોલ બનાવી નાખ્યો છે કે પોઝિટિવ દેખાડે નહીં મશીન કોઈ ટેસ્ટ પણ જો સિમ્ટમ્સ હોય તો એમની દવા ચાલુ જ કરી દે છે અને તરત જ પછી એમને ઓક્સિજન માપવાનું એ બધી જ ક્રિયાઓ તરત જ હજી ટેસ્ટમાં એવું જ નથી પહેલાં જ ચાલુ કરી દે છે એટલે બગડે નહીં અત્યારે આ સેકન્ડ વેવમાં એવું દેખાય છે કે જો એ બે ત્રણ દિવસ સચવાઈ જાય તો પાછું બચી જવાય છે નહીં તો પાછું કેસ બહુ વગડી જાય છે વધારે પડતો તો એ બધું ખૂબ અત્યારે ચાલે છે બધા ડિપાર્ટમેન્ટના બધા સેવાર્થીઓ સંકુલ ફેમિલી મહાત્મા ફેમિલી તો ઇન્ડસ્ટ્રીઝવાળા બધા ભેગા થઈને મહેનત કરે છે એટલે અને એટલો બધો એટલો બધો ફોર્સ છે કે આપણું હોસ્પિટલ તો થોડા દિવસમાં જ આખી ભરાઈ ગઈ જેવી કોવિડ કેર ફેસિલિટી ચાલુ કરી બધું ભરાઈ ગયું છે એટલે પછી ડૉક્ટર્સની ટીમ જોવે છે કે ભાઈ આમને તો ઓછા ઓક્સિજનથી ચાલશે અને તો એમને ઘરે જ ટ્રીટમેન્ટ આપીએ છીએ જેથી આપણી હોસ્પિટલમાં જે વધારે સિરિયસ છે એને રાખી શકાય તેમને પછી ઘરે જ આપણે ટ્રીટમેન્ટ અપાય છે ઇન્જેક્શન લેવા માટે અહીંયા આવી જાય પછી ઘરે એમને ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપી અને એમાં એમનું એમનું ચાલે અને પ્લસ એનું ધ્યાન રખાય કે એમાં સિમ્ટમ્સ બગડતા નથી ને એટલે જેથી કરીને એ લોકોને ઘરે અપાય તો અહીંયા આપણી પાસે બેડ્સ ખાલી હોય એટલે એવી રીતે આખી ટ્રીટમેન્ટ થાય છે જે બધા નોન મેડિકલ સ્ટાફ હોય તો બધા જ બધા જ લોકો કામે લાગી ગયા છે ઓક્સિજન લઈ આવવાના ઇન્જેક્શન ભેગા કરવાના તો લાઈનમાં ઊભા રહે સો સો કિલોમીટર દૂર જાય ને એક ઇન્જેક્શન મળે એના માટે લાઈનમાં ઉભા રહીને ઇન્જેક્શન એ લઈ આવે ઓક્સિજન ભેગા કરે એમ કરતાં કરતાં ગમે તે રીતે જે પૂજ્યશ્રીની જે ઈચ્છા છે અને દરેક મહાત્માઓની આપણા સેવાથીની ઈચ્છા છે કે આપણે મહાત્માઓને કંઈ પણ રીતે આપણે બેસ્ટ ટ્રાય કરી છેલ્લે સુધી પ્રયત્ન કરી કે એમાંથી બહાર નીકળી જાય અને એક આખું ફેમિલીની જેમ અત્યારે ચાલી રહ્યું છે કરતાં કરતાં ધીમે ધીમે આગળ કરતાં 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 સમજાયું કે ઓક્સિજનની બોટલ નેક આવે છે ઓક્સિજન ના હોય તો તકલીફ પડે તો ત્રણ ચાર ઓક્સિજનની મોટી ટેન્ક ફસાવી લીધી જેથી કરીને બધું ઓક્સિજન આપણી પાસે ચાર પાંચ દિવસનું ઓક્સિજન રહે એટલે તરત પછી રિફિલ કર્યા કરીએ અને થાય એટલે એવી રીતે મહાત્માની હેલ્પ થાય છે અને એવી રીતે આપણે અહીંયા ધ્યાન રાખી રહ્યા છીએ સિરિયસ કેસને આપણે ત્યાં લઈ આવીએ છીએ બાકી બધાને ઘરે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ બધું કરીએ છીએ મોંઘા ઇન્જેક્શન મળે તો મોંઘા ઇન્જેક્શન લઈને પણ એકવાર મહાત્માને આપણે ગમે તે રીતે આમાંથી બહાર નીકળાય એમ એક જ ભાવ રાખીએ છીએ મહાત્મા કેવી રીતે આમાંથી વસ્તુમાંથી બહાર નીકળી જાય એમ કરતાં 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 અત્યારે બધું ચાલે છે હજી મેડિકલ સ્ટાફની બહુ જ સ્કેરસિટી છે એમ જેમ જેમ મેડિકલ સ્ટાફ મળે એમ હજી આગળ વધાય પણ તોય અત્યારે જેટલું થાય એટલું કરીએ છીએ ને અને આખું એવું પ્લાનિંગ કર્યું આપણી આખી ટીમે કે જેટલા નોન મેડિકલ સ્ટાફવાળાને એવી રીતે ટ્રેન કર્યા કે એ લોકો નોન મેડિકલ કામ બધું સંભાળ લે એટલે આપણા જે મેડિકલ ડૉક્ટર્સ છે નર્સ છે એટેન્ડન્ટ છે એ બધા ફ્રી રહે એટલે મહાત્મા સાથે ફોલોઅપ કરવાનું એમને ઇન્કવાયરી કરવાની તો એ બધું આ લોકો કરે જેથી કરીને આ લોકો ફ્રી રહે કારણ કે આ બોટલનેક એક છે અત્યારે કે મેડિકલ સ્ટાફ નથી મળતા જોઈએ એટલા પણ આપણી ઈચ્છા છે કે બધાને ખૂબ હેલ્પ થાય કેવી રીતે આગળ વધે બધી રીતે પહોંચે લેમ કરીને આખું કરી રહ્યા છીએ ડે કેર પણ કરીએ છીએ ડે કેર આપીને આખું એ લોકોનું વધારે સરખું તો થાય અને છતાંય ઘણી વાર એવું બને છે કે હજી હજી કેસ વધારે બગડે તો પછી બહારની હોસ્પિટલમાં પણ આપણા બધા કનેક્શન્સ છે એના થ્રુ એ લોકોને ત્યાં આઈસીયુમાં મૂકી અને કરીએ છીએ પણ અહીંયા આપણે ત્યાં પણ વેન્ટિલેટર થ્રુ અને બધા રીતે પૂરતો પ્રયત્ન ખૂબ પ્રયત્ન ચાલે છે ને બધું કરી રહ્યા છે આ સિટીનું થયું પછી ખ્યાલ આવ્યો કે બારગામ તો બહુ જ ખરાબ હાલત છે ગુજરાતના ગામમાં બધા ગામડાઓમાં તો આખી એક ટીમ બનાવીને ટેલિમેડિસિન સિસ્ટમ ચાલુ કરી છે ટેલિમેડિસિનમાં એ લોકો બધાને ટ્રેન કર્યા આપણે ડૉક્ટર્સ લોકોએ અને એ લોકો પછી બધા એના એને પૂછે એમના સિમ્ટમ્સ શું છે કારણ કે બાર તો ત્યાં એવું ચાલતું હતું બધે બાર કે તાવ આવે એટલે ડોલો લઈને તાવ ઉતારી નાખે અને પછી ઓક્સિજન ચેક ના થતા હોય લંગ્સ બધા અફેક્ટ થઈ ગયા હોય તે બધું પછી અહીંયાથી ખ્યાલ આવ્યો કે આ બહાર પણ આપણા મહાત્માઓને ખૂબ જ તકલીફ છે તો એ બહાર બધાને ફોન કરી આપી ટીમ અહીંથી ટીમ બનાવી છે એ લોકો ફોન કરે એ લોકોના બધાને જોઈ લે કેમનું છે પછી ડૉક્ટરના જે ગાઈડન્સ છે એ પ્રમાણે એ લોકોને કે તમે આ દવા ચાલુ કરો આટલું ઓક્સિજન તમારું ચેક કર્યા કરો અને હજી ક્યાંક એમ લાગે કે બહાર નથી બરાબર તો પછી ત્યાં આપણે કનેક્શન કરી છે આપણા મહાત્માઓ છે ગામે ગામ એટલે લોકો ત્યાં કનેક્શન કરી ત્યાં ડોક્ટર સાથે કનેક્ટ કરીએ છીએ એ લોકોને એડમિટ કરીએ છીએ જેથી કરીને આપણી સિટી અને આ બધી જ જગ્યાના મહાત્માઓનું સ્વાસ્થ્ય સચવાઈ જાય હજી તકલીફ લાગે તો અહીંથી એમ્બ્યુલન્સ મોકલીએ છીએ ત્યાંથી કોઈ ગાડીની વ્યવસ્થા કરીએ છીએ અને ત્યાં કોઈ હોસ્પિટલમાં જગ્યા જ ના હોય તો ના છૂટકે પછી અહીંયા પણ લઈ આવીએ છીએ કારણ કે અહીંયા બહુ સ્કેર સિટી છે અહીંયા રિસ્ટ્રિક્શન ખૂબ છે એટલે ઘરે આપીએ છીએ સવારથી સાંજ રાખીએ છીએ પછી રાતે રાખીએ છીએ પણ કેટલું જેટલું થાય ને એટલા ખૂબ પ્રયત્ન બધે આખી ટીમ કરે છે અને આખી આખો જ આખો દાદા વગરનો પરિવાર એક ફેમિલી થઈને અત્યારે કરી રહ્યો છે કે બધે જેમ જાગૃતિ બધી જગ્યાએથી લઈને એક જગ્યાએ ફોકસ કરી એમ બધી સેવા બંધ કરીને અત્યારે આ જગ્યા ઉપર ફોકસ કરીને મહાત્માઓનું કેમ કરીને સચવાય એના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે અને અહીંયા બધી રીતે સિટીમાં આખી કોરોના ટીમ લાસ્ટ ઇયર જ બનાવી નાખી હતી તરત જ આપણું નેશનલ લોકડાઉન થયું એક દિવસનું તરત જ બની ગઈ હતી અને ખૂબ સરસ લોકો કાર્ય કરે છે ટ્રાન્સપરન્સી એકદમ સરસ અને બધાને ઇન્ફોર્મેશન સરખી રીતે આપવી સરખી રીતે મેસેજ પહોંચાડવા પછી આખી આપણી ટિફિન સર્વિસ છે તો બધાને ટિફિન પહોંચાડવા જેને કોરન્ટાઇન કરીએ તો એને બધી વસ્તુ પહોંચાડવી એને દવા પહોંચાડવી એને ખાવા પીવાનું પહોંચાડવું એમને ક્વોરન્ટાઇન કર્યા હોય હવે એમના પેરેન્ટ્સ મોટી ઉંમરના હોય તો એમનું ધ્યાન રાખવું કોઈ એવી જગ્યાએ હોય તો કોઈ પેરેન્ટ્સને કોઈ બીજી જગ્યાએ મૂકીએ છીએ જેથી કરીને એ લોકોનું ત્યાં સચવાઈ જાય ત્રણ ટાઈમ ખાવાનું પહોંચાડીએ એટલે આ બધી આપણી એમ ટિફિનની સર્વિસ છે મહાત્માઓ છે આપણા બધા સેવાર્થીઓ છે એમબીએ ગ્રુપ છે આપણા બધા ભાઈઓ બહેનો છે મહાત્માઓ છે ખૂબ બધા પાછળ પડીને હેલ્પ કરી રહ્યા છે ઇવન ડોક્ટર્સ આપણા બધા એ એકદમ જ આમ કશું આરામ નહીં કશું જોતા નથી અને કેમ કરીને બધું સરખું થાય એ પાછળ જ પડે છે બીજું કશું જોવાનું નહીં અત્યારે એક જ જોઈએ છીએ એકવાર મહાત્માનામાંથી આમાંથી બહાર કાઢો બીજું બધું પછી દેખ લઈ ગયા બીજું બધું પછી રસ્તો નીકળશે કોઈને કોઈ રીતે એટલે એવી રીતે અત્યારે આખું એક ચાલી રહ્યું છે બારગામથી પણ આવી રીતે ટેલિમેડિસિન કરીને ખબર ખરેખર આપણને એમ થાય કે ત્યાં કશું જ ધ્યાન રાખાતું નથી તે બધાને પણ ફોન કરી કરીને કરી રહ્યા છે પૂજે ટાઈમ એવરી ટાઈમ પૂજે મેસેજ આપીએ છીએ વિધિ માટે તો મેસેજ દરરોજના આવે છે દરરોજના આપણી સિટીના ત્રીસ વીસ ત્રીસ કેસ હોય ગામના પચાસ સાઈઠ સિત્તેર કેસ હોય તે દરરોજ પૂજે બધાની વિધિ કરે છે જેને કોરોના પોઝિટિવ થાય એ લોકો બધાને જો વધારે સિરિયસ થાય તો પછી ફોનમાં વિધિ કરાવીએ છીએ અને આટલું બધું ધ્યાન રાખવા છતાં કોરોના અત્યારે એવો થયો છે કે બધું આપણે કરવા છતાં ટાઈમસર કરવા છતાં ઘણીવાર એવા કેસ બને છે કે મહાત્માના દેવી લઈ પણ થાય છે તે વખતે વસ્તુની ભાવના છે તો લગભગ બધાની સાથે ફોનમાં એકવાર વિધિ થાય છે એટલે વિધિ થાય એટલે એમને સિંધુસ્વામી સાથે અનુસંધાન થઈ જાય એમના ઘરના બધા લોકોને એકદમ પાછી સ્વસ્થતા રહે કે પૂરી સાથે વિધિ થઈ ગઈ છે એમને પણ બહુ સરસ છે પુલ સાથે કે મારે સિંધુસ્વામી પાસે જવું છે મારે આ સંસારમાં કંઈ જોતું જ નથી એટલે એ બધું પણ અત્યારે થાય છે આખું આપણું સંકુલ ફેમિલી છે એ આવી રીતે પણ કરે છે પ્લસ જે મહાત્માઓને જે બિલ્ડિંગમાં આપણી સિટીમાં બારગામ જ્યાં જ્યાં કોઈને કોરોના આવે તેમને ફોન કરીએ છીએ પછી એમને થોડુંક જ્ઞાનની વાત કરે થોડી હૂંફ આપીએ કે જરૂર લાગે તો કે અમે પૂજ્ય તમારી વાત કહીશું અને પૂજ્યને મેસેજ પણ આપીએ છીએ જેથી બધાને હૂંફ રહે કે બધા આપણે આખું ફેમિલી આપણી ભેગું છે એટલે કે ને કે દરેક ગ્રુપ અત્યારે આની પાછળ પડીને કેવી રીતે બેસ્ટ થાય એવા પ્રયત્ન કરી રહ્યા છે બધા એમની રીતે ખૂબ આપી રહ્યા છે અને સરસ રીતે આગળ વધે છે આ બધું જ કરતાં 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 દાદાની ખૂબ જ સરસ વાણી મળી અને વાણીમાં એવું મળ્યું કે ખરાબ ટાઈમ આવી રહ્યો છે તો ખાસ માનવતા રાખજો અને હેલ્પ કરજો બધાને દવાની હેલ્પ કરજો બીજી હેલ્પ કરજો એટલે વધારે આમ જોર આવ્યું છે કે દાદા પણ એવું કીધું જ છે અને પૂજિશ્રીનું તો હતું જ માનવતા રાખજો જ આપણા બધાને હેલ્પ કરવી છે આપણા આપણા દાદાના મહાત્માઓ છે અને આપણને એમની સેવા ક્યાં મળે તો એ પણ અત્યારે દાદાનું આ આવા ટાઈમે જ મળી ગયા વાણી કે માનવતા રાખજો અને બધી રીતે હેલ્પ કરજો ખરાબ ટાઈમ આવે ત્યારે તો એ બધું અત્યારે ચાલે છે જરૂર પડે તો એવું પણ બને છે પ્રસંગ કે કોઈ હોતું જ નથી ઘરમાં કે બધા કો કોવિડ હોય તો એમને પછી આપણે સ્મશાન લઈ જવા પડે તો ત્યાં સુધીની પણ ટીમ બનાવી છે એમને ત્યાં લઈ જાય છે અને ત્યાં પણ બધું એમને સરખી રીતે એમનું આખો વ્યવસ્થા પૂરી થાય અને સરસ રીતે પૂરું થાય આજે ઘણી બધી ભાવનાઓ છે ઈચ્છાઓ છે પણ આપણી પાસે સંજોગના પાસે સંજોગના લિમિટેશન્સ પણ છે એટલે સંજોગ મળે તો હજી હજી આપણે વધારે પણ કરી શકીએ પણ જે સંજોગ મળ્યા છે એમાં ખૂબ પોઝિટિવ રહી છેલ્લે સુધી પ્રયત્ન કરીએ છીએ કેમ કરીને મહાત્મા સરસ થાય નોર્મલ થાય આ બધી વસ્તુમાંથી બહાર નીકળી જાય આ બધા મહાત્માઓ ખાસ ખાસ પ્રાર્થના એ કરજો કે આપણા બધા મહાત્માઓનું જ્ઞાન ઉપયોગ સરસ રીતે રહે એમનું બધું સરસ સ્વાસ્થ્ય સચવાય એમને રક્ષણ મળે દેવદેવીનું રક્ષણ મળે અને નહીં તો છેલ્લે જ્ઞાનમાં તો રહે જુદા રહે અને ખાસ તો આપણી આખી જે સેવાથી ટીમ છે મેડિકલ ટીમ છે ફ્રન્ટ લાઈનર્સ છે બધા આપણા એ બધાને ખૂબ શક્તિ મળે એ બધાનું સ્વાસ્થ્ય ખૂબ સચવાય એ લોકો બધાને ખૂબ શક્તિ મળે એ લોકોનું ડાયગ્નોસિસ સરસ લઈ શકે સૂઝપૂર્વક કામ કરી શકે એમને એટલું બધું એટલા બધા કલાકો કામ કરે છે તો એ લોકો બધાને પણ શક્તિ રહે કે આ વાંધો ના આવે અને આ મહાત્માની સેવા ચાલે છે એ સેવા એ કરી શકે તો એ ખાસ કરજો પણ દાડો બધા જ મહાત્મા બધું મૂકીને લાગી પડ્યા છે પૂજે છે એટલે જેની જેમાં એક્સપર્ટાઈઝ હોય ઓક્સિજન ટેન્કનો આખો પ્લાન્ટ સેટ કરવો તો એમાં એ બધા મહાત્માઓ નિમિત્તો મળી ગયા ક્યાં ક્યાંથી કનેક્શન થઈ ત્રણ મહિને ટાંક ટેન્ક મળવાની હોય અઠવાડિયામાં મળી ગઈ એટલે આમ જાણે દાદાની રૂમમાં જ બધું સંભાળતા હોય અને બધા ખૂટતા સંજોગો પૂરા થઈ જતા હોય મહાત્માનું સચવાય એના માટે એટલે આમ એટલે કલ્પના બહારના સંજોગો ભેગા થઈને બધા કાર્યો થયા કરે છે એન્જિનિયરિંગવાળા એન્જિનિયરિંગ કરે ઇલેક્ટ્રિકલવાળા ઇલેક્ટ્રિકલ હોય ને પાઇપલાઈનવાળા ઓનજીસીના જાણકાર હોય તો એ લોકો એની હેલ્પ કરે બધા મહાત્માઓ પોતાની ફૂલ એબિલિટી આમાં નાખી દીધી છે અને રાતને દિવસ જોયા વગર રાતે ત્રણ વાગે કે પાંચ વાગે કામ પૂરું કરે અને મહાત્માને ફૂલ ફેસિલિટી મળી જાય એનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે મહાત્મા મહાત્માના સગા બધા આવ્યા હોય એ બધાનું એ જમવાનું સચવાય જાય એટલે ખરેખર આખો વન ફેમિલી હોય ને એવું ખૂબ લાગે છે આમ બધી રીતની બહારનું એ બધું ઊંફ મળે અને જ્ઞાનની ઊંફ તો અહીંયા હોય એટલે આપના આશીર્વાદને દાદા રૂમના યોગ પરથી ખૂબ રહે છે હોસ્પિટલમાં એડમિટ થયા હોય એ લોકોને પાછું ડાયટ ન્યુટ્રિશનવાળું એને લાઇટ ફૂડ કે કેટલા પ્રમાણમાં કેલેરી કેટલું પ્રોટીનને જોઈએ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે અને એ પ્રમાણે ગોઠવણી પ્રમાણે એને આપણે આખી એમબીએ ભાઈઓ બહેનો એમ બીઓ બહેનો સંકુલની બહેનો બધા ભેગા મળી મહાત્મા બહેનો ભેગા મળીને આખી ટીમ બનાવી છે એ અઢાર બહેનો એ આખો દિવસ ત્રણથી ચાર પાંચ વખત બે બે કલાકે જે ખાવાનું આપવાનું હોય એની સ્પેશિયલ ધ્યાન રાખીને આપવામાં આવે કે જેથી કરી એ લોકો સ્વાસ્થ્ય સચવાય એને મુશ્કેલી ના પડે અને એને નિરોગીતા ઉત્પન્ન થાય દિવસમાં દસ થી અગિયાર વાર બધું ફૂડ અને બાકી લિક્વિડ બધું જ્યુસ સોપ ને મગનું સૂપ ને સરસપણે બધું ધ્યાન રાખીને આપવામાં આવે છે અને શક્તિ પણ રહે અને સ્વાસ્થ્ય પણ સાચું સારું રહે ડાયાબિટીસ સુધી ના જાય હેલ્થમાં નુકસાન ના કરે કોઈ રીતે ગામે ગામ કોર્ડિનેટર્સનું નેટવર્ક બનાવ્યું ટીમે જેથી કરીને એ દરેક ગામમાંના મહાત્માઓનું આપણે કોર્ડિનેટર્સ તપાસ રાખે જરૂર પડે તો એસી સાથે કનેક્ટ કરી આપે એટલે ઓવરઓલ બધી જગ્યાનું જગ્યાએ થ્રી સિક્સટી ડિગ્રી જેવું આખું સચવાય એવું આખું મહાત્માઓના સપોર્ટથી ચાલે છે એ સિટીના એ મહાત્માઓને કે બારગામના મહાત્મા આપતો પુત્ર આપતો પુત્રીઓ એ લોકોને બધી વિગત મળે એટલે એ લોકો કોન્ટેકમાં રહે એ લોકોના અને બધાને જ હુંફ અને પ્રેમથી અને આશ્વાસન રહેવી રીતે ચીતો થાય જ્ઞાનની પણ હૂંફ મળે અને કોરોનાની સામે એને મેડિકલ હેલ્પ પણ બધી રીતે મળી શકે અને સાચી સલાહ સાચું ગાઈડન્સ બધું જ એવો જ અનુભવ રોજ અનેકવાર થાય છે કે આમાં કંઈક તો બી દાદાની કૃપા નિરૂમાનું ગાઈડન્સ દેવદેવીનું ગાઈડન્સ કોન્સ્ટન્ટ જણાય છે આપણને એમ લાગે કે આ સંજોગમાંથી હવે કઈ રીતે બહાર નીકળશું કઈ રીતે આનું નિવારણ લાવશું પણ કાંઈક એવા સંજોગ બાજી જાય કાંઈક એવી સૂચ પડે કાંઈક એવા દરવાજા ખુલી જાય કે એનું નિવારણ આવી જાય અને જેવું જાણે કે એક સ્ટેપ આગળ દાદાને નિરુમાણ દેવદેવીઓ ગાઈડ કરતા એવું જણાય કે હજી આપણને વેન્ટિલેટર કેવું કાંઈ આવવાની તૈયારીમાં હોય આ તરફ આવે અને દસ મિનિટ પછી એની જરૂરત પડે એટલે જાણે કે આ વ્યક્તિ માટે જ આવ્યું હોય ને એવું જણાય એમ અને બધા મહાત્માઓની જે દરેક વ્યક્તિની પ્રકૃતિ દરેક વ્યક્તિનું જો એરિયા ઓફ સ્ટ્રેન્થ હોય એ પ્રમાણે એટલું બધું સિન્સિયરલી કામ કરે કે આપણને એમ થાય કે આ દાદાને નિરૂમાન તમારી જે એમની આટલા વખતનો સત્સંગ આટલા વખતની પ્રેરણા એ બધું અત્યારે પૂરેપૂરું કામ લાગે છે અને દરેકે દરેક મહાત્મા ડૉક્ટર હોય કે બીજી રીતે સેવાર્થી હોય કે મેડિકલ સ્ટાફ હોય એટલી બધી સિન્સિયરિટી જોવા મળે છે દરેકે દરેક વ્યક્તિમાં કે ખરેખર આશ્ચર્ય થાય એમ જશે જય શ્રી અને દિલથી ભાવના છે કે એક પણ મહાત્મા નુકસાન ના થાય એનો આ કોરોના વાયરસમાં એને સારી દવા સાચી સલાહ અને સ્વાસ્થ્ય પાછું સચવાઈ જાય એ એ દાદાનું ભવિષ્યમાં ખૂબ કામ કરે છેવટે મોક્ષનું કામ કાઢી લે જ્યાં સુધી એને એને પોતાનું કામ થાય એ બધાની ભાવના છે અને એટલા મેડિકલ રીતે નહીં પણ મેડિકલ નોન મેડિકલ સ્ટાફ બધો પણ આ લોકોને ખૂબ સહાયમાં આવી ગયો છે કે જેથી કરીને એટલા બધા કે મેક્સિમમ મહાત્માઓ આજે સંકુલ અને મહાત્મા ભેગા મળીને આખું કહે ને સિમંદર સિટીનું મેક્સિમમ બધું કોન્સન્ટ્રેશન એક જ આ અંબા હેલ્થ સેન્ટર અને હોસ્પિટલના કનેક્શનમાં આવી ગયા છે ઇવન મહાત્માઓની ટીમ એવી છે કે આ દિવસમાં જમાડવાનું હોય દવા પહોંચાડવાની હોય શાકભાજી લાવવાનું હોય ફ્રૂટ્સ લાવવાનું આખા સિટીવાળાને કોઈને તકલીફ ના પડવા દે અને એને ઘેર બેઠા બધું મળ્યા કરે ને એટલી બધી એ જે પરિચયમાં એકબીજાને ટચમાં આવે અને આ વાયરસ બધું વિફરે તો કે જે ઓછામાં ઓછું ટચમાં આવો અને મેક્સિમમ એને ઘેર બેઠા બધું મળી જાય એટલી બધી મહાત્માની ટીમ બધી કામ કરવા માંડી છે કે જેથી કરીને અંદર સેવા મહાત્માને અંદર ઘેર બેઠા સચવાઈ જાય બધું અને વેન્ટિલેટરોને બધું એ ઘણા ઘરે બેઠા જ અને ટ્રીટમેન્ટ થઈ જાય અને એવી બધી પણ ફેસિલિટી ધ્યાન રાખીને કરવામાં આવી છે આખો જબરજસ્ત આપણને એમ લાગે કે આ ખરેખર આપણે આમ કહે ને પ્રકૃતિના મેળ બેસતા ના હોય ત્યારે આપણને લાગે આ કેવી રીતે આપણે આ લોકો સાથે જ્યારે જેમ પૂર આવે ને તો દેરાણી જેઠાણી ઝઘડા ભૂલી જાય સાસુ બહુ ઝઘડા ભૂલી જાય બધા ભેગા મળીને આપણે છોકરાને બચાવો ઘરનાને બચાવો આડોશી પાડોશીને બચાવો ભેગા મળીને સેવા કરવા માંડે એવું એક એક મહાત્માઓ આજે કહીને ભેગા મળીને જબરજસ્ત સેવા કરે છે અને આખું કહે ને કે એક લાગે કે દાદા પરિવાર આપણી સાથે છે દાદા પરિવાર આપણને કહે કોઈ દાડો આપણને મુશ્કેલી નહીં પડવા દે એ દરેક મહાત્માને એ હોફ અને પ્રેમ લાગે મહાત્મા દાદા પરિવારનો મહાત્માને પણ પૂછે છે અહીંયા હોય ને હોસ્પિટલમાં તો જાણે ઘરે હોય એવું લાગે છે આમ બાજુમાં દાદા નિર્માનો ફોટો હોય આટલું બધું બધા મહાત્મા જેટલા સ્ટાફ છે બધા ખૂબ પ્રેમથી જમાડતા હોય ઘણા બધાને એટલે આમ જાણે અહીંયા છે એની જે હાશકારો છે ને એ બહુ જુદી છે બધાને અને એને અહીંયા વિધિ સત્સંગ અને જાણે જ્ઞાનનું વાતાવરણ સત્સંગનું વાતાવરણ મળ્યા કરે પરિણતિ ફેરફાર સૌથી મોટા મોટું કામ જો થયું હોય કેટલાક મૃત્યુ પણ પામે છે પણ એને દેહ છૂટતા પહેલાં તો કમ્પ્લીટ સમાધિ મરણ જે દાદાની બહુ જ ભાવના હતી કે એક એક મહાત્માઓને દેહના હિસાબ તો આયુષ્કર્મ પૂરા થયા એટલે છૂટકો જ નથી પણ એને પરિણતિ ફેરફાર થઈ જાય તો અનુભવ સુધરી જાય તો અહીંયા એ પરિણતિ ફેરફાર થઈ જાય અને એને છેદ સુધી હું શુદ્ધાત્મા છું દાદા ભગવાન જોડે ને જોડે રહેજો સિમંદર સ્વામી મને આપનું અનન્ય શરણું પ્રાપ્ત થાવ મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી આવતો ભાવ તમારા શરણમાં લેજો આ ભાવ પૂર્વભાવમાં રાગ દ્વેષ વિષય કસાય જે ભૂલચૂક થઈ બધાની માફી હોય એટલે પ્રતિક્રમણો થાય સિમંદર સ્વામીનું શરણું મેળવે અને એમાં જ ધ્યાનમાં એના હિસાબ પૂરા થાય બાકી એની ભક્તિ સત્સંગ વાતાવરણ એટલું બધું સરસ મળે છે તો એમને જ પરિણતિ સારી રહે તબિયતે વહેલી સુધરતી જાય અને પૂછે છે આપની જ ભાવનાથી મહાત્માને જેટલી મેક્સિમમ હેલ્પ થાય એટલી કરજો એટલે એ નિમિત્તે બધું ગોઠવાયું એવું છે કે જે પણ આવે એમનું જે સંજોગ હોય એ પ્રમાણે ચાર્જ ગમે તે એમને જેટલા સંજોગો એટલા આપે પણ બાકીનું બધું દાદા ભગવાન પરિવાર તરફથી બધી વ્યવસ્થા ગોઠવાઈ જાય છે બધા જ મહાત્માઓ માટે એટલે એ ઘરમાં મા બાપનું કેવું ધ્યાન રાખીએ એ રીતે બધા ખવડાવવા પીવડાવવા બધી રીતે ધ્યાન રાખવામાં આવે છે એક એક મહાત્માનું એટલે આમ મહાત્માઓને ખૂબ અંદર ઓલું રહે છે કે અહીંયા છે એટલે સાચી સલાહ મળશે બધા ઘરના જ છે એટલે એ બધું પણ અંદર ખૂબ રહે છે કે ઓલું દાદાનું ક્ષેત્ર છે અને સાચી ગાઈડન્સ છે બધા આ ક્ષેત્રથી દૂર જવું નથી તો એ પણ સંજોગ ગોઠવાઈ ગયા બધા માટે અને ગામે ગામનું એ પૂજે છે રોજના આ લોકો જે બધા ફોન આવતા હોય પચાસ સાઈઠ સિત્તેર જેટલા ફોન ગામે ગામના મહાત્માઓના ગાઈડન્સ ના આવતા હોય એમાં જેને જરૂર હોય અને ક્રિટિકલ લાગે એવા હોય તો એમને કે તમે હમણાં ને હમણાં એડમિટ થઈ જાઓ એવું ગાઈડન્સ આપીને એમને નજીકમાં એમને બધા ખૂટતા સંજોગો ભેગા થાય એવું જે થાય છે એ બહુ હેલ્પ કરે છે રેડી થઈ જવાથી ઘણો રાહત થઈ જાય માણસને જ્યાં જરૂર હતી ત્યાં બધા ઓક્સિમીટર સેન્ટર ઉપર અહીંયાથી જ મોકલ્યા ઓક્સિપલ્સ મીટરથી લઈને જેટલું થઈ શકે એવું નેટવર્ક બધું ગોઠવાતું જાય છે સરસ બધા મહાત્માઓ પ્રાર્થના કરજો આ હિન્દુસ્તાનના આજે તો બધું કોરોના વાયરસ ફેલાયો છે ગામે ગામના દેશ વિદેશના બધા મહાત્માઓ પ્રાર્થના કરીએ દાદાના મહાત્માઓને અને બીજા બધા લોકોને પણ જરૂરિયાતના દવા ઓક્સિજન બધું સાધનો પ્રાપ્ત થઈ જાય સાચું ડાયગ્નોસિસ થાય સાચી દવા મળે અને એ કોરોના વાયરસ ક્ષમતાભાવે પૂરું કરીને બહાર નીકળી શકે અને મેઇન તો જે દર્દીને તો પ્રાર્થના કરીએ છીએ એટલી જ પ્રાર્થના સેવા કરનારની પણ આપણે કરીએ ઘણા વોરિયર્સ બધા ડૉક્ટરો મેડિકલ સ્ટાફ બધા ખડે પગે દિવસ રાત સેવા કરી રહ્યા છે એ લોકોને પણ સ્વાસ્થ્ય સચવાય કોઈ વિઘ્ન ના આવે એમને કોઈ મુશ્કેલી ના પડે અને એ લોકો ખૂબ જ ઉત્સાહથી ઉલ્લાસથી એ સેવા કરી શકે એમને એટલી બધી શક્તિ રહે બધાને એ દાદાને ખૂબ જ પ્રાર્થના કરીએ દેવદેવીઓને પ્રાર્થના કરીએ નિરૂમાને પ્રાર્થના કરીએ સિમંદર સ્વામીને પ્રાર્થના કરી આ ક્ષેત્રના જીવોની રક્ષા કરો કૃપા અવતાર